જાફરાબાદ તાલુકાના ભાંખોદર ગામથી સ્વાન એલએનજી કંપની હટાવા 5 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો હતો, જો કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના ભાંખોદર ગામમાં સ્વાન એલએનજી નામની દરિયાકાંઠા જેટી બનાવી પોતાનો પ્રોજેક્ટ શરૂ કરવાની માંગે છે, પરંતુ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ કંપનીથી ગ્રામજનોને કંઈ જ ફાયદો થતો નથી, તેમજ કંપની ગ્રામજનોને રોજગારી પણ નથી આપતી, તેમજ કંપની દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચાડવામાં આવે છે. ખેડૂતોને જાણ વગર કંપનીના માણસો ફેન્સિંગ કરી જાય છે, તેમજ ખેડૂતોને વળતર ચૂકવવામાં પણ નથી આવતું, તેમજ કંપની દ્વારા ગામની પડતર શારયુક્ત ખરાબાની જમીન તથા ગૌચરની જમીન ઉપર કબજો જમાવ્યો છે. કંપની દ્વારા પર્યાવરણ અંગેના એક નિયમનું પાલન કરવામાં આવતું નથી. આ અંગે ગ્રામજનો નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, તેમજ જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવતા ગ્રામજનો દ્વારા રોષ પર રજૂઆત કરતા રાજુલા પ્રાંત કચેરી સાહેબને આવેદનપત્ર આપી 5 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 5 દિવસની અંદર સ્વાન એલએનજી કંપનીનું કામ બંધ કરવામાં આવે અને કંપનીને ગામમાંથી હટાવવામાં આવે. જો આગામી 5 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રાજ્ય સરકાર વિરુદ્ધ જલદ કાર્યક્રમો કરવામાં આવશે. બસીર દલ સાથે NS ગુજરાત ન્યૂઝ સાવરકુંડલા.